ધોરણ આઠ સેમ ટુ યુનિટ નંબર આઈ વિલ બી એનું ગુજરાતી થાય હું થઈશ હું બનીશ તમે બધા અત્યારે હાલ વિદ્યાર્થી મિત્રો જે ધોરણમાં છો અત્યારે હાલ તો તમે મોટા થઈને શું બનશો એવું કદાચ અઝ્યુમ કરેલું હશે એવો તમારે નિર્ણય કરેલો તમે

એટલે કે આ વિદ્યાર્થીની વિચારધારા થોડીક જુદી છે કોક વખત તમને વિચાર આવતો હોય કે ચલો ભાઈ હું સાયકલ ચલાવું છું તો તમને કોક વખત વિચાર આવે કે હું સાયકલ હોત તો બરોબર આપણને આવો વિચાર આવી શકે છે પણ ખરેખર જો તમે સાયકલ હોત તો તમારા કેવા અનુભવો હોત એ તમારે જાતે ઘરે વિચારવાનું અહીંયા મૂળ વાત એ છે

કહ્યું એવું આ બાળક કહેવા ઈચ્છે છે કે મેં તેઓને કહ્યું મેં મારા માતા પિતાને કહ્યું શું કહ્યું વેન આઈ ગ્રો અપ વેન એટલે જ્યારે આઈ એટલે હું ગ્રો એટલે મોટો અને અપ એટલે થઈશ જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ I am not going to be a scientist કે હું એક વૈજ્ઞાનિક નહીં થાઉ જો વિદ્યાર્થી શું કહે છે આ બાળક શું કહે છે કે જ્યારે મમ્મી જ્યારે પપ્પા હું મોટો થઈશ ત્યારે હું કોઈ વૈજ્ઞાનિક નહીં થાઉ ઓર સમવન વન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી અથવા તો જે ટીવી પર ન્યૂઝ વાંચતા હોય છે ને હું એ પણ નહીં થાઉં સમાચાર વાંચવા વાળો પણ નહીં થાઉં જો આના આના ગોલ કંઈક અલગ છે આના લક્ષ્ય કંઈક અલગ છે બાળક એની વિચારધારા દર્શાવે છે નો ના આઈ વોન્ટ ટુ બી ફ્રી હું ફ્રી થવા ઈચ્છું છું હું મુક્ત રહેવા ઈચ્છું છું મારે આ બધી ઝંઝટ મારવીમાં પડવું જ નથી એમ આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી

હવે બાળક એના મમ્મી પપ્પાને બીજી એક વાત કે છે કે આઈ ટોલ્ડ ધેમ મે તેઓને કહ્યું વેન આઈ ગ્રો અપ કે જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ હું કોઈ વિમાન સેવાનો પાયલટ નહીં બનું એરલાઇન કંપનીનો પાયલટ નહીં બનું

હવે ત્રીજો ફકરો આવે છે આપણી પાસે આઈ ટોલ્ડ દે મેં તેઓને કહ્યું હવે ત્રીજા ફકરામાં બાળક કે છે મેં તેઓને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે કે હું કોઈ ડીજે પ્લેયર નહીં બનું હું ડીજે વગાડવા વાળો નહીં થાઉં ડીજે બધા સાંભળો છો ને અ કમ્પ્યુટર પ્રોગ્રામર એક કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં થાઉં અ મ્યુઝિશિયન હું એક સંગીતકાર પણ નહીં થાઉ ઓર અ બ્યુટિશિયન અને હું એક સૌંદર્ય પ્રસાધક પણ નહીં થાઉ બ્યુટિશિયન એટલે શું તો બ્યુટી પાર્લર માં અથવા તો હેર સલૂન માં કામ કરનારો માણસ બરોબર નો ના સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ વિલ ફ્લો એટલે વહેશે અને થ્રુ મી એટલે કે મારામાંથી મારામાંથી ઝરણાઓ વહેશે હવે આપણે બધાએ જોયું છે આપણે બધા ફરવા જતા હોઈએ તો કે ઝરણાઓ ક્યાંથી વહે તો પર્વતની વચ્ચેથી થોડા થોડા નાના નાના ઝરણાઓ વહેતા હોય છે બરોબર આઈ વિલ બી ધ હોમ ઓફ ઇગલ્સ આઈ વિલ બી એટલે કે હું થઈશ ધ હોમ ઓફ એટલે કે ઘર નું ઓફ એટલે નું ઈગલ્સ એટલે ગરુડોનું હું ગરુડોનું ઘર થઈશ ગરુડ માટે ઘર થઈશ ગરુડો હોય ને એ હંમેશા પર્વતમાળામાં વધારે રહે ઈગલ એટલે ગરુડ કહેવાય

બાળકો હંમેશા બને છે બીકમ એટલે થવું અથવા બનવું ઓલવેઝ એટલે હંમેશા અને ચિલ્ડ્રન એટલે બાળકો અને બાળકો હંમેશા બને છે હંમેશા થાય છે એટલીસ્ટ વન ઓફ ધિંગ કે ઓછામાં ઓછી એમાંની એક વસ્તુ

ત્યારબાદ છે સફાઈ કામદાર છે પછી કોઈ શું કહેવાય પટાવાળો છે એવું કંઈક બને પણ એનાથી નીચે શું નોકરી બને એ કોઈ બાળક કોઈ સાયકલ થોડી બની શકે કોઈ બેન્ચ થોડી બની શકે કોઈ ટેબલ થોડી બની શકે કોઈ પર્વત માળા કે ના બની શકે આ તો એક બાળકની વિચારધારા છે જે બાળકે રજૂ કરી છે અને એના માતા પિતા એને સામે સમજાવે પણ છે અને આ કવિતા આપણને આ પોયમ જે છે એ બ્રાયન પેટર્ને લખેલી છે બરાબર એ કવિનું નામ આપ્યું છે આપણને તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પોયમને

કે બાળકો સોરી બાળક જે છે એ પહેલા ફકરામાં શું બનવા ઈચ્છે છે તો પહેલા ફકરામાં આપણે જોઈ શકીએ છીએ બાળક એક વૃક્ષ બનવા ઈચ્છે છે એટલે જવાબ આવશે એ ફોર એપલ અ ટ્રી બરોબર શું આવશે એ ફોર એપલ અ ટ્રી ત્યારબાદ નંબર બે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ બાળકમાં શું તરશે તો સી ફોર કેટ વેલ્સ આવશે નંબર થ્રી ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ કે ફાઉન્ટેન્સ એમાં હશે તો માઉન્ટેનમાં છે એટલે એ આવશે ત્રીજામાં નંબર 4 ધ चाइल्ड વૉન્ટ્સ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાંજા ત્રીજા સ્ટાંજામાં બાળક શું બનવા ઈચ્છે છે અ માઉન્ટેન રેન સી આવશે નંબર 5 વોટ કેન ધ ફોલોઇંગ પીપલ ડુ ડિસ્કસિંગ ગ્રુપ કે નીચે પ્રમાણે બાળકો સૌથી મતલબ કે લોકો શું બનવા ઈચ્છે છે તો તમને જે બી હોય તમને મ્યુઝિશિયન બનવું હોય તમે મ્યુઝિશિયન લખી શકો ડીજે બનવું તો ડીજે એનએસ સાયન્ટિસ્ટ બનવું હોય તો સાયન્ટિસ્ટ એના સિવાય 6 અને 7 નંબર છે એ તમારા માટે કોઈ કામના નથી એટલે આપણે એને કરીશું નહીં તો એક્ટિવિટી નંબર ટુ ના પણ સ્પેલિંગ્સ મોકલું છું હું તમને વોટ્સએપ થ્રી અને વનના બી મોકલું છું જે તમારે વ્યવસ્થિત રીતે લખીને મને મોકલવાના રહેશે દરેક વિદ્યાર્થીએ સ્પેલિંગ્સ મોડે કરી દેવા કાબ્યનું ભાષાંતર મોડે કરી દેવું અને એક્ટિવિટી નંબર ટુ ના પણ સ્પેલિંગ્સ મોડે કરી દેવા જેથી કરીને આગળની વિડીયોમાં તમને સારી એવી સમજ પડે